ગુજરાત રાજ્યની તમામ માનવસર્જિત દુર્ઘટનાઓમાં ભોગ બનેલ નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ સાથે ગુજરાતના મોરબીથી ગાંધીનગર સુધીની કોંગ્રેસની ન્યાય યાત્રામાં આજે 11મા દિવસે વાયા વિરમગામમાં પહોંચી હતી. કોંગ્રેસની ન્યાય યાત્રામાં અમદાવાદ જિલ્લામાં પ્રવેશતા વિરમગામના રામછાપરી પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર જગ્યાઓએ કોંગ્રેસના આગેવાનો સ્થાનિક હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા બહાર કોંગ્રેસની ન્યાય યાત્રાનું સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, ખેડૂત આગેવાન અને નેતા કોંગ્રેસ પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, મહામંત્રી, કાર્યકારી અધ્યક્ષ સહિત વિરમગામ શહેર અને તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિરમગામ શહેરના વિકાસ અને ગેરકાયદેસર રીતે દબાણ તોડવાની કામગીરી સામે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આપ તો સૌ મોજુદ હતા, આજે અહીંયા જોયું છે કે જે પ્રકારે વિરમગામના લોકોએ અહીંયા સ્વાગત કર્યું યાત્રાનું, અને એક બહુ સ્પષ્ટ આખા ગુજરાતમાં જે સંદેશ છે, શરૂઆતમાં લોકોને ડર પણ ખરો કે આ સરકારની સામે જે કંઈ બોલે, કાલ ઉઠીને કોઈ એના મકાન ઉપર બુલડોઝર પહોંચી જાય, ક્યાંક એની દુકાન ઉપર કંઈક. રસ્તામાં આવતા અમને અનેક જગ્યાએ એવો અનુભવ પણ થયો કે જ્યાં રોકાણ કરવાનું હોય ત્યાં સરકારના અધિકારીઓ અને ભાજપના નેતાઓનો ફોન જાય અને એ લોકોની હાલત ખરાબ થઈ જાય. પછી અમે બે ચાર જગ્યાએ એવું પણ બન્યું કે જરૂર પડશે તો વડના છાંયે સૂશું. તપસ્યા કરવા નીકળ્યા છીએ તો તપ બરાબર કરશું, પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોને અમે સુવા નહીં દઈએ. આ તો હજુ યાત્રાનો પાર્ટ વન છે. આવી ગુજરાતમાં 7 યાત્રાઓ નીકળશે. અમે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના એક એક પાપને કહેશું પ્રજા ઉજાગર કરે. અને જ્યાં પણ તમે અત્યારે જોયું કે અહીંયા વિરમગામમાં અમે પ્રવેશ કર્યો, બહુ શરમ આવે એવી સ્થિતિ છે. અહીંયા ચારે બાજુ ગંદકી છે, બીજી બાજુ ગરીબ સામાન્ય માણસો, અહીંયા કોઈ બધા કોઈ કોર્પોરેટની દુકાનો નથી, સામાન્ય માણસોની દુકાનો છે. વર્ષોથી પેઢીઓથી આ અધિકાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે એમને કોણે આપ્યો કે આ વિરમગામ એમના બાપનું છે, કે વિરમગામના વર્ષોથી સદીઓથી રહેતા પરિવારની દુકાનો એ પાડી દેવાની વાત કરે. 800 લોકોને નોટિસ, શરમ આવવી જોઈએ. રોજગારી ઝૂંટવાનું જે કામ કરી રહી છે એના સામેની તો લડાઈ છે. TRP ગેમ ઝોનથી લઈને તક્ષશિલાથી લઈને હરણી અને જે ઝૂલતા પુલમાં જે લોકો નિર્દોષો મર્યા છે એની પીડા શમતી નથી, ત્યાં ગુજરાતની સરકાર અનેક લોકોને આ પીડા આપી રહી છે. જોવા જેવી વાત એ છે કે સામાન્ય માણસો લૂંટાય છે, સામાન્ય દુકાનદારો લૂંટાય છે, સામાન્ય યુવાનો બેરોજગાર બને છે. મેં હોમગાર્ડની પણ વાત કરી, એ લોકોનું પણ શોષણ થાય છે. ગુજરાતના નોકરિયાતોનું શોષણ થાય છે, ગુજરાતના ખેડૂતોનું, મજદૂરોનું, માલધારીઓનું. કોણ ગુજરાતમાં એવું છે કે જેનું આ સરકારમાં શોષણ ના થતું હોય? તેમ છતાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કંઈક એવું ઝેર ઘોળાય છે કે પછી બાકીની બધી જ વાતો ભૂલાઈ જાય છે. હું માનું છું કે જનતાના મુદ્દાથી મોટું કશું જ ના હોઈ શકે. જનતાના ન્યાયની લડાઈ માટે અમે નીકળ્યા છીએ. અદ્ભુત પ્રતિસાદ છે અને આ તપસ્યા છે. તપ કરતા રહીશું, ગાંધીનગર પહોંચશું. 23 ઓગસ્ટ રાજગુરુજીની જન્મજયંતિ, અમારા રાજગુરુ એટલે સેવાદળના કાર્યકર્તા, પ્રશિક્ષક રહેલા, જે ભગતસિંહની સાથે ફાંસીના માંચડે લટકેલા, અમે તો એની ફાંસી, એનું બલિદાન એ એળે ન જાય એના માટે પણ ભગતસિંહ સુખદેવથી લઈને ગાંધી અને સરદારના ગુજરાતમાં આજકાલ એક નવું નાટક થઈ રહ્યું છે. ગોડસે પૂજા ચાલુ થઈ છે અને ગાંધીને ગાળો દેવાનું શરૂ કર્યું છે. સરદારનું નામ ભૂસાઈ જાય છે અને કોઈક બીજાનું નામ સ્ટેડિયમ ઉપર, એટલે ગાંધી અને સરદારને ભૂલાવીને ગોડસે અને ગોડસેવાદીઓના નામ આજે લેબલ લાગવા માંડ્યા છે, એની સામેની પણ આ લડાઈ છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે જાહેર માધ્યમના માધ્યમથી તમામ ગુજરાતીઓને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજ રક્ષાબંધનના પવિત્ર દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રક્ષાબંધનની શુભકામનાઓ આપું છું. CR પાટીલ અને હર્ષ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે તમે તો તમારા કાંડે રાખડી બાંધી લીધી છે, તમે બંને સુરતના વાસી છો, એ તક્ષશિલાના 22 પરિવારોમાં જઈને પૂછો, જેણે દીકરો કે દીકરી ગુમાવ્યો છે, જેણે ભાઈ કે બહેન ગુમાવ્યા છે,
એના પરિવારમાં રાખડી કોઈ બાંધવાવાળું આવ્યું હતું કે કોઈ બંધાવનાર આવ્યું હતું ખરું? તમે 5-5 વર્ષથી તક્ષશિલામાં ન્યાય આપી શક્યા નથી અને જે ન્યાય માટે લડાઈ કરવા નીકળ્યા છે એમના ઉપર તમે પોલીસ કેસ કરો છો. અત્યારે આજ વિરમગામની અંદર પીડિત પરિવાર આશા બહેનના ભાઈ કમલેશભાઈ ચોધાર આંસુએ રડે છે. એને શું કામ રડવું પડે છે? મુખ્યમંત્રીએ બોલાવ્યા પીડિત પરિવારોને રાજકોટના. પીડિત પરિવારો ગયા અને ત્યાં ગયા પછી એ લોકોએ 12 માંગણીઓ મૂકી હતી, 12 કે આ આટલી માંગણીઓ. અને એમાં મુખ્ય માંગણી શું હતી? તા કે સરકારને ક્યાંય પેટમાં પાપ ન હોય, સરકારે ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો અમે જે 4 અધિકારીઓના નામ આપીએ આ 4 અધિકારીઓને તમે SIT બનાવો કે જાંચ સમિતિ બનાવો, પણ તપાસ અધિકારી એ હોવા જોઈએ. એણે એટલા માટે આ માંગ કરી હતી કે અગાઉ તક્ષશિલા હોય, અગાઉ હરણી હોય કે મોરબી કાંડમાં અગાઉ જે બનેલી તમામ સમિતિઓ ભીનું સંકેલો સમિતિ રહી ગઈ અને એના કારણે આ સમિતિઓએ નામદાર કોર્ટ પણ ન્યાય ન આપી શકે એવા કાગળિયા તૈયાર કર્યા, એવા આધાર પુરાવાઓ તૈયાર કર્યા. એટલે આ પીડિત પરિવારો કહેતા હતા કે અમે આ 4 નિડર નિષ્પક્ષ અધિકારીના નામ આપીએ છીએ, એને તપાસ સોંપો. આ એક માંગ પણ 12માંથી સરકારે સ્વીકારી નથી. ત્યારે હરસંઘવી CR પાટીલ સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માગું છું કે બંને જણા CR પાટીલ સાહેબ હરસંઘવી સાહેબ સુરતમાં છો, તક્ષશિલાના 22 પીડિત પરિવારો જે આમાં જોડાવા માગતા હતા, જેને તમે ફોન કરી અને આવતા રોયકા છે, જે દિવસે મોરબી યાત્રા ચાલુ થઈ તે દિવસે તમે એમને રોયકા છે, તો આજે રક્ષાબંધનના દિવસે તમે એને ફોન કરવાની તસલ્લી પણ લીધી છે ખરી, આ ગુજરાત જાણવા માગે છે. યાત્રામાં જોડાણા પણ હજુ સુધી અમને કોઈ ન્યાયની કોઈ આશા છે જ નહીં, પણ હવે એવું લાગે છે કે જો ગુજરાત સરકાર જાગે અને ન્યાય આપે, પણ ન્યાય આપે તો કંઈક થાય, કેમ કે અમારી બેન તો અમે ગુમાવી દીધી, એનો આજે 78મો કે 80મો દિવસ છે, પણ સરકાર હજી જાગતી નથી. કે જ્યારે આજે રક્ષાબંધનનો દિવસ હતો ત્યારે મારી નાની બેને કીધું કે આપણી આશાબેન તો છે નહીં, ભાઈ મેં કીધું કે આપણી આશાબેન ભલે અગ્નિકાંડની અંદર વહી ગઈ પણ આપણી સાથે છે, મારી બેન બહુ રડી, પણ શું કરીએ અમે, તમારી બેનને તો અમે હોમી દીધી અગ્નિકાંડની અંદર અને સરકાર ન્યાય દેતી જ નથી. સરકાર ક્યારે જાગશે અને ક્યારે અમારો અવાજ સાંભળશે એ ખબર નથી. હવે સરકાર પાસે અમે ખાલી માત્ર ન્યાયની એક અપેક્ષા રાખીને બેઠા છે કે આજ ન્યાય મળે, કાલ ન્યાય મળે. હજી સુધી આજ 80મો દિવસ થઈ ગયો પણ સરકાર હજી સુધી ન્યાય દેવા માટે તૈયાર જ નથી. તો એવી તો અમારી શું માંગણી છે સરકાર પાસે, એ અમારી માંગણી નથી સ્વીકારતી. પેપર આપ્યા પછી માર્ક્સ માંગવા જાય છે અને એને ઢસડીને લઈ જવા એ પોલીસનો ઈરાદો નથી પણ એમની મજબૂરી છે, હિટલર શાહી શાસન. લડાઈ છે મિત્રો, ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણો છે, હું એક એક અહીં આપવા બેસું પણ તમને જે દિવસે જ્યાં સુધી નહીં સમજાય, તમને બધાને ખબર છે બેરોજગારી ગુજરાતમાં છે, તમને બધાને ખબર છે કે મોંઘવારી ગુજરાતમાં છે, તમને બધાને ખબર છે કે અત્યારનું શાસન ભ્રષ્ટાચારી છે. અને એટલે હું અમુક વખત થોડા 2-4 નારા કહેતા હોઉં છું, ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર, ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર, ગૌચર વેચીને ભ્રષ્ટાચાર, બેન બેટી પર બલાત્કાર, GST નામે ભ્રષ્ટાચાર,
ખનીજમાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર, ખાન ખનીજમાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. તમે એક એક વસ્તુ જોઈ લો. સ્કૂલ કોલેજમાં વર્ષ થયા, તમે કોને જેલમાં પૂર્યા? કયા ચમર મંદિરે તમે જેલમાં પૂર્યા છે? ગુજરાતની જનતાને હવે બોડી સમજી અને તમે એમને બનાવટ કરવાનું બંધ કરો. ગુજરાતની જનતા જાગી ગઈ છે. આ સિવાય હમણાં જ આવેલા એક રિપોર્ટ ધ્યાનથી સાંભળજો. દરરોજ 5 થી પણ વધારે બળાત્કાર ગુજરાતની અંદર થઈ રહ્યા છે, જેની ફરિયાદ નોંધાય છે, જેના ગુને. ન્યાય યાત્રા મોરબીથી નીકળી રાજકોટ, સુરેન્દ્રનગર, લખતર થઈ અને વિરમગામની અંદર આજે આવી છે. ન્યાય યાત્રા